સુરત પોલીસ નાની બાળાઓ સાથે બાળકો પર થતા જાતિ હુમલાઓ અને બાળાઓને અવાવરૂ જગ્યાએ લઈ જઈ કરાતી દુષ્કર્મની ઘટનાઓ રોકવા મેદાને આવી ગઈ છે. તો પાંડેસરા પોલીસે પોતાના વિસ્તારમાં જાણી જાખરાનો સર્વે કરી તેને 3 દિવસમાં દૂર કરવા આદેશ આપ્યા છે. સુરત પોલીસ સુરત શહેરને ક્રાઇમ ફ્રી બનાવવા તરફ આગળ વધી રહી છે. જોકે કેટલાક નરાધમો નાની બાળાઓને બાળકો પર જાતિ હુમલાઓ કરે છે અને બાળાઓને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતા હોવાની ઘટનાનો ભૂતકાળ બની ચૂકી છે. ત્યારે પાંડેસરા પોલીસે આ મામલે સજાગ થઈ બાળકોની સલામતીએ જ પોલીસની જવાબદારી સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલા જાડી જાખરાનો સર્વે શરૂ કર્યો હતો અને ખાનગી તથા સરકારી જગ્યા પર જાડી જાખરા હોય ત્યાં 3 દિવસમાં જાડી જાખરા દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે. માનનીય શ્રી કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને એની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 શ્રી ડામોર સાહેબ તથા DCP 4 ગુજ્જર સાહેબ અને અમારા SCP શ્રી ઝવેર દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પાંડેસરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી ભાગરૂપે આજ અમે અમારી ટીમ પાંડેસરા પોલીસની ટીમ સાથે વડોદ ગામમાં અગાઉ નાના નાના બાળકના રેપ વિથ મર્ડર જે થયેલા છે જાડી ઝાખડાઓમાં અને જે જે એકદમ ઘેઘૂર જંગલ જેવું વાતાવરણ સિટીમાં થયેલ છે તેના ભાગરૂપે અમે આજ પાંડેસરાની પોલીસ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં ક્યાં જે જાડી ઝાખડા છે કે જ્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ છે કે જ્યાં આગળ બનાવ બનેલા છે તો એના ભાગરૂપે આવા બનાવ પાંડેસરા પોલીસ વિસ્તારમાં ન બને એની તકેદારીના ભાગરૂપે આજ સર્વે કરવામાં આવ્યું છે. અને પાંડેસરાની દીકરી એટલે અમારી દીકરી છે, પાંડેસરાનું બાળક એ અમારું બાળક છે એ ભાવનાથી આજ અમે સર્વે કરી અને જ્યાં જ્યાં આવા જાડી ઝાખડા છે, જ્યાં અવાવરૂ જગ્યા છે કે જ્યાં આવો બનાવ બની શકે છે એના ભાગરૂપે આજે અમે એક અમારી ટીમ સર્વે કરી રહી છે અને આગામી દિવસોમાં એનું રિઝલ્ટ લાવવા માટે કે જ્યાં જ્યાં જાડી ઝાખડા છે તે બધું કાઢી અને એને એકદમ મેદાન જેવું કરી જેથી કોઈ બનાવ બને તો સામે દેખાય અથવા તો કોઈ આવો બનાવ ન બને એના ભાગરૂપે એક અમે આયોજન કરવામાં આવેલું છે. સુરતમાં એકવાર નરાધમો દ્વારા જાડી ઝાખરાઓમાં બાળકીઓને લઈને દુષ્કર્મ કરાતવાનું સામે આવી ચૂક્યું છે ત્યારે આવી ઘટનાઓ રોકવા પાંડેસરા પોલીસે પ્રશંસનીય કામગીરી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.